जिला पंचायत की विशेष सामान्य सभा आज आयोजित की गई थी, जिसमें जिला पंचायत के प्रमुख के खिलाफ अविश्वास प्रस्ताव को वापस ले लिया गया है। आपको बता दें, जिला पंचायत के 36 सदस्यों में से 18 सदस्यों ने प्रमुख के खिलाफ अविश्वास का प्रस्ताव रखा था, जिसमें ग्रांट के आवंटन का मुद्दा था। तब जिला विकास अधिकारी और जिला पंचायत उपप्रमुख की अगुवाई में अविश्वास प्रस्ताव पर आज विशेष सामान्य सभा बुलाई गई थी, जिसमें सदस्यों की वोटिंग की जाने वाली थी, पर सभा शुरू होने के साथ ही अविश्वास प्रस्ताव को वापस ले लिया गया। बताया जा रहा है कि करजन विधानसभा चुनाव की गहमा गहमी और प्रचार प्रसार के बीच कांग्रेस के सदस्यों ने यह प्रस्ताव वापस ले लिया है, पर अगर आने वाले समय में ग्रांट आवंटन में फिर कोई समस्या आती है तो एक बार फिर अविश्वास प्रस्ताव सदस्य कर सकते हैं। आजनी खास सामान्य सभानी अंदर મારા પરિણ કે પ્રમુખશ્રી ઉપર અવિશ્વાસની જે દરખાસ્ત હતી તે એ લોકોનું કોરમ ન થતાં આ અવિશ્વાસની દરખાસ્ત રદ કરવામાં આવી છે। મને એવું લાગી રહ્યું છે કે અત્યારે જે કરજણની જે ચૂંટણી આવી રહી છે, જે ચૂંટણીના સંદર્ભે એમને પણ આગળ કાર્યવાહી આગળ પણ કામો છે, એટલા માટે એમનો જે કાર્ય જે થવું જોઈએ તે ના થાય અને એમનો જે ફિયાસ્કો થાય એના માટે અગાઉ ચેતવણી રૂપે એમને આ દરખાસ્ત પાછી ખેંચી છે કે ગ્રાન્ટની વેચણી કરીશું ને કોઈ એવી બાબતની અમારે ચર્ચા જ નથી થઈ। આ જે મુદ્દો એમને પ્રવીણાબેને વાંચ્યો તો મને પણ આશ્ચર્ય થયું, પરંતુ મારા હાથમાં અધ્યક્ષપણું ન હતું એટલે હું કંઈ બોલી ના શકું। અત્યારે જે એમનો ફિયાસ્કો થયો છે તે હું માનું છું કે કરજણમાં પણ આવનારી ચૂંટણીમાં આવું જ કંઈક બનવાનું છે, તો એ લોકો સાંભળી લે અને જોઈ પણ લે કે આજે જે થયું છે તેનું પુનરાવર્તન થઈ શકે છે। સભા શરૂ કરતા વડોદરા જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રીએ અવિશ્વાસની દરખાસ્ત પરત ખેંચવા માટે કુલ 18 સભ્યોની સહી સાથે મારી સમક્ષ રજૂ કરતા, મેં ગુજરાત પંચાયત એક્ટનો અભ્યાસ કરતા ગુજરાત પંચાયત કાર્યરીતિ નિયમો 1997ના નિયમ 10 અને નિયમોના નિયમ 22 અને પેટા નિયમ 12-13 અને નિયમ 27 અનુસાર જેટલા સભ્યોએ દરખાસ્ત પસાર કરી હોય તેટલા સભ્યોએ જો વિડ્રો પ્રોસેસ આપે, પરત ખેંચવા માટે અરજી આપે તે ધ્યાનમાં લેવી જોઈએ। અને સામાજિક ન્યાય સમિતિ ચેરમેનશ્રીનું વિનંતી હતી, કોરોનાની મહામારીમાં ઘણા સભ્યો આજે ગેરહાજર છે, ઘણા લોકો કોરોનાની મહામારીમાં હાલ સારવાર હેઠળ છે, તથા વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીએ હવે પછી જે કંઈ ગ્રાન્ટ ફાળવશે એ તમામ 35 સભ્યોને વિશ્વાસમાં લીધા વિના કોઈ ગ્રાન્ટ ફાળવે નહીં તેવું વિનંતી કરતા આજરોજ મતદાન નહીં પરંતુ વિડ્રોથી આ સભામાં અવિશ્વાસ દરખાસ્ત અમે પરત ખેંચીએ છીએ તેવી વિનંતી કરતા ગુજરાત પંચાયત અધિનિયમની જોગવાઈ મુજબ અવિશ્વાસની દરખાસ્તમાં મતદાન ન કરી આજરોજ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ઇલાબેન જયદીપસિંહ ચૌહાણ વિરુદ્ધ અવિશ્વાસ દરખાસ્ત રજૂ થયેલ હતી, પરંતુ એ દરખાસ્ત પરત ખેંચતા મતદાનનો કોઈ પ્રશ્ન ન રહેતા આજની સભા અમે પૂર્ણ જાહેર કરેલ છે। તારીખ 23 સપ્ટેમ્બરના રોજ જિલ્લા પંચાયતના 36 પૈકી 18 સભ્યો દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવેલ હતી। આનવાએ પ્રમુખશ્રી તરફથી તારીખ માંગતા પ્રમુખશ્રીએ તારીખ આપેલ ન હતી, જેથી પંચાયત ધારાની જોગવાઈ મુજબ માન્ય વિકાસ કમિશનરશ્રીને દરખાસ્ત કરવામાં આવી અને તેઓશ્રી તરફથી તારીખ 20 ઓક્ટોબરના રોજ બપોરે 12 કલાકે ખાસ સામાન્ય સભા બોલાવી અને અવિશ્વાસની દરખાસ્ત પરત્વે મતદાન કરીને કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ હતી। એ અન્વયે આજરોજ 88 અધિકારી તરીકે ઉપપ્રમુખ મુબારકભાઈ પટેલની અધ્યક્ષતામાં આજરોજ આ ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલ અને જ્યારે અવિશ્વાસની દરખાસ્તની ચર્ચા શરૂ થતાં કોંગ્રેસ પક્ષના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરફથી આ દરખાસ્ત પરત ખેંચવામાં આવેલ હતી અને જેનો તમામ સભ્યોએ ટેકો આપ્યો હતો, જેથી મતદાન કરવાનો પ્રશ્ન ન રહેતા આ પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે અને હવે આનું અસ્તિત્વ અવિશ્વાસની દરખાસ્તનું રહેતું નથી।